સુરત દુબઈની ફ્લેટ શરૂ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરત દુબઈ સુરતે 180 સીટરની ફ્લેટ શરૂ થઈ છે. પહેલા દિવસે સુરતથી દુબઈ 171 પેસેન્જર ગયા છે. 2 જાન્યુઆરી સુધી એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ થશે. બેંગ્લોર સુરત દુબઈ સુરત અને બેંગ્લોર ફ્લાઇટ ઓપરેટ કરશે, ત્યારે બેંગ્લોર સુરત દુબઈ સુરત બેંગ્લોર ફ્લાઇટ ઓપરેટ કરશે. 9મીથી હૈદરાબાદ સુરત દુબઈ અને સુરતથી ફ્લાઇટ ઓપરેટ થશે, ત્યારે સુરત દુબઈથી સુરતની 180 સીટરની ફ્લાઇટ શરૂ થઈ છે. પહેલા દિવસે સુરતથી દુબઈ 171 પેસેન્જર ગયા છે. 2 જાન્યુઆરી સુધી એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ થશે, ત્યારે સુરતથી દુબઈ અને સુરતથી 180 સીટરની ફ્લાઇટ શરૂ થઈ છે. જોકે પહેલા દિવસે સુરતથી દુબઈ 171 પેસેન્જર ગયા છે. 2 જાન્યુઆરી સુધી એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ થશે. બેંગ્લોર સુરતથી દુબઈ સુરત બેંગ્લોર ફ્લાઇટ પણ ઓપરેટ કરશે. 9મીથી હૈદરાબાદ સુરતથી દુબઈ સુરતની ફ્લાઇટ ઓપરેટ થશે, ત્યારે સુરત દુબઈથી સુરતની 180 સીટરની ફ્લાઇટ શરૂ થઈ છે. 2 જાન્યુઆરી સુધી એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ થશે. પહેલા દિવસે સુરતથી દુબઈ 171 પેસેન્જર ગયા છે. બેંગ્લોર સુરત દુબઈ સુરત બેંગ્લોર ફ્લાઇટ પણ ઓપરેટ કરશે. 9મીથી હૈદરાબાદ સુરત અને દુબઈ સુરતની ફ્લાઇટ પણ ઓપરેટ થશે, જે પહેલા દિવસે સુરતથી દુબઈ 171 પેસેન્જર ગયા છે. સુરત દુબઈથી સુરતની 180 સીટરની ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે. 2 જાન્યુઆરી સુધી એર ઇન્ડિયાની ફ્લાઇટ પણ શરૂ થશે. જોકે 9મીથી હૈદરાબાદ સુરત અને દુબઈ સુરતની ફ્લાઇટ ઓપરેટ થશે, ત્યારે પહેલા દિવસે સુરતથી દુબઈ 171 પેસેન્જર ગયા છે. સુરતથી દુબઈથી સુરતની 180 સીટરની ફ્લાઇટ શરૂ થઈ છે. જોકે 9મીથી હૈદરાબાદ સુરત અને દુબઈ સુરતની ફ્લાઇટ પણ ઓપરેટ થશે. 2 જાન્યુઆરી સુધી એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ થશે. જોકે પહેલા દિવસે સુરતથી દુબઈ 171 પેસેન્જર ગયા છે. 9મીથી હૈદરાબાદ સુરત અને દુબઈ સુરતની ફ્લાઇટ પણ ઓપરેટ થશે. જોકે 2 જાન્યુઆરી સુધી એર ઇન્ડિયાની ફ્લાઇટ પણ શરૂ થશે. બેંગ્લોર સુરત દુબઈ સુરત બેંગ્લોર ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવશે. જોકે હાલ સુરત દુબઈથી સુરતની 180 સીટરની ફ્લાઇટ શરૂ થઈ છે. વધુ વિગત સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાયા છે. જી દિવ્યેશ, સુરત દુબઈથી સુરતની 180 સીટરની ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે, હાલ શું છે વધુ વિગત? ચોક્કસ. જે પ્રકારે સુરત શહેર ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર થયું છે અને જાહેર થતાની સાથે જે પ્રકારે થઈ શકાય કે સુરત દુબઈ એની જે 180 સીટની જે ફ્લાઇટ છે તે શરૂ થઈ ગઈ છે. એમાં પહેલા દિવસે સુરત થી 171 પેસેન્જરો દુબઈ સાથે ગયા હતા, તો દુબઈ થી 101 પેસેન્જર સુરત આવ્યા હતા. આમાં કહી શકાય કે જે પ્રકારે ઇન્ટરનેશનલ એરપોર્ટ ની જે જાહેરાત થઈ છે તેને લઈને ખુબ સારા સમાચાર કહી શકાય, કારણ કે જે પ્રકારે સુરત અને દુબઈ ની જે ફ્લાઇટ શરૂ થઈ છે, એર કનેક્ટિવિટી મળી છે, તેને લઈને પેસેન્જરો ને રાહત થઈ છે અને મોટી સંખ્યામાં પેસેન્જરો આવજાવ કરી રહ્યા છે. ત્યારે જે પ્રકારે વાત કરવામાં આવે તો 2 જાન્યુઆરી સુધીમાં જે એર ઇન્ડિયા એક્સપ્રેસ ની ફ્લાઇટ છે તે બેંગ્લોર સુરત દુબઈ અને સુરત બેંગ્લોર ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવશે. અને કહી શકાય કે 9મીથી જે ફ્લાઇટ છે તે પણ શરૂ કરી દેવામાં આવશે અને હૈદરાબાદ થી જે દુબઈ ની ફ્લાઇટ છે તે પણ સુરત સાથે આવશે. અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું જેની કરીને લોકોને ખૂબ જ રાહત છે અને સુરત સીધું જ સુરત અને દુબઈ ને જોડતી એર કનેક્ટિવિટી શરૂ થતાની સાથે જ પેસેન્જરોનો જે મુસાફરો છે તે સુરત આવી રહ્યા છે. જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.